श्री गणेशाय नमः। जय श्री कृष्ण मित्रों, स्वागत छे तमारू आनंदना गरबा यूट्यूब चैनल मा। आजे आपणे आ वीडियो मा पुरुषोत्तम मासनी वद एकम अध्याय 16मो सुदेव ने बोध अने अमृत धारा मृगला मृगलीनी वार्ता सांभळीशुं। मित्रों, 13मा अध्यायनी अंदर दृढधनवा राजानी कथा छे। 14मा अध्यायनी अंदर दृढधनवानो पुनर्जन्म मा वाल्मीकि ऋषि कहे छे ए अध्याय छे। 15मा अध्याय मा पुनर्जन्म मा ते सुदेव हतो अने तेने घोर तपस्या करीने पुत्र प्राप्ति करी हती एनी कथा छे। अने 16मा अध्यायनी अंदर एनो पुत्र शुं बने छे तेनी कथा छे। आ बधा अध्यायो एकबीजा साथे संकळायेला छे, जेनी बधी लिंको नीचे डिस्क्रिप्शनमां आपेली छे। हवे आपणे 16मो अध्याय शुरू करीए ते पहेला विष्णु भगवाननुं ध्यान धरी लईए। ओम नमो भगवते वासुदेवाय। श्री पुरुषोत्तम भगवाननी जय। जो तमे हजी सुधी चैनल सब्सक्राइब नथी करी तो चैनल सब्सक्राइब करो, बेल आइकॉन दबाओ आवनारी नवी वीडियो माटे। वीडियो पसंद आवे तो लाइक करो अने तमारा साथी मित्रों अने ग्रुपो मां शेर करो। हवे आपणे सांभळीशुं अध्याय 16मो सुदेव ने बोध। वाल्मीकि ऋषि बोल्या, हे महाराज दृढधनवान, एम गरुड़जी द्वारा अति उत्तम वरदान मेळवी ते पछी सुदेव पण पत्नी साथे घेर पाछो फळ्यो। थोड़ा समय पछी एनी पत्नी ने गौतमी ने गर्भ रह्यो अने 10मो महीनो आवता गौतमीए उत्तम पुत्र ने जन्म आप्यो। तेणे ब्राह्मणों बोलावी पुत्रना जन्म संस्कार नु कर्म करावियो। ब्राह्मणों ने दान दक्षिणा आपी स्वजनों साथे रही पुत्रनु नाम पाड़वानी तैयारी करी। ब्राह्मणोए कह्यु के आ पुत्र गरुड़जीना वरदान थी पैदा थयेलो छे, जे शरद ऋतुना चंद्र जेवो उदय पामता तेजवाड़ो सुखदेव ने सरखो छे। माटे आ वाला पुत्रनु नाम सुखदेव राखो। पछी जेम जेम अजवाड़ियामां चंद्र वृद्धि पामे तेम ए पुत्र पिताना मनोरथनी साथे जल्दी वधतो लाग्यो। तेणे वेदा अभ्यास शुरू कर्यो। पोतानी श्रेष्ठ बुद्धि वडे पोताना गुरुने घणा ज प्रसन्न कर्या। गुरुना एक वार कहेवाथी तेणे सधड़ी विद्या प्राप्त करी लीधी। एक वखत करोड़ों सूर्यना जेवी क्रांतिवाळा देवमुनि सुदेव त्यां आवी चढ्या। તે વખતે પોતાના પગમાં પડેલા કુમારને જોઈ દેવલે કહ્યું, હે સુદેવ, તું ધન્યવાદને પાત્ર છે, આવો પુત્ર કદાચ કોઈને પણ મેં જોયો નથી। ત્યાર પછી તેમણે તે બાળકનો હાથ જોયો અને આશ્ચર્યમાં પડી ગયા। તેમણે સુદેવને કહ્યું, તારો પુત્ર સર્વ ગુણોથી સંપન્ન અને સૌભાગ્યનો સાગર છે। એના હાથમાં ઉત્તમ છત્ર, બે ચામરો અને જળની સાથે કમળ છે અને મધ્યના ભાગમાં ત્રિવલ્લથી સુશોભિત છે। તારો પુત્ર ગુણોનો સમુદ્ર છે, પરંતુ એક મોટો દોષ છે। એમ કહી માથું ધુણાવતા મુનિ દેવલ મોટો નિશાસો નાખી બોલ્યા, કુમારનું આયુષ્ય લાંબુ નથી, તારો પુત્ર 12મા વર્ષે પાણીમાં ડૂબી જઈ મરણ પામશે, માટે મનમાં તું શોક કરીશ ન માં। જેમ મરવાથી અણી પર પહોંચેલો માટે ઔષધ વ્યર્થ છે, તેમ એ માટે કોઈ ઉપાય નથી। જન્મ અને મરણની ઈશ્વરની ઈચ્છાને આધીન છે। આમ કહી દેવલ મુનિ બ્રહ્મલોકમાં જતા રહ્યા અને સુદેવ ભવિષ્યમાં થનારા પુત્ર વિયોગનો આઘાત પામી બેભાન થઈ પસ્તાયો। ગૌતમી પુત્રને ખોળામાં લઈ પ્રેમથી તેના મોઢામાં ચૂમવા લાગી। પછી તેણે પતિને સાંત્વના આપતા કહેવા માંડ્યું। ગૌતમી બોલી, હે ઉત્તમ બ્રાહ્મણ, ધીરજ રાખો, વિધાતાએ લલાટે જે લખ્યું છે તે મિથ્યા થતું નથી, એ ભોગવવું જ પડે। રાજા નળ, ધર્માત્મા યુધિષ્ઠિર, ભગવાન રામને પણ દુઃખ ભોગવવું પડ્યું છે, એટલે ભવિષ્યમાં જે થવાનું છે તેનો ભય ન કરવો જોઈએ। માટે ઉઠો, હે નાથ, સનાતન ભગવાન શ્રી હરિનું ભજન કરો, એ જ પ્રભુ સર્વ જીવોને શરણ લેવા લાયક તથા મોક્ષપદ આપનારા છે। પ્રભુએ જ પુત્ર આપ્યો છે અને એ જ આ દુઃખને ટાળશે। પોતાની પત્નીના આવા વચન સાંભળી બ્રાહ્મણ સુદેવ સ્વસ્થ થયો। તેણે તરત જ હૃદયમાં શ્રીહરિના ચરણ કમળ સ્થાયી દૈવ ભવિષ્યમાં થનારા પુત્રનો શોક છોડી દીધો। મિત્રો, આ રીતે 16મો અધ્યાય પૂરો થાય છે અને 17મા અધ્યાયમાં સુદેવ તેના પુત્રના વિલાપનો અધ્યાય છે। શ્રી બદ્રીનારાયણ પુરાણ નારાયણ પુરુષોત્તમ મહાત્મ્ય સુદેવનો બોધ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ। હવે પતિત પાવન પુરુષોત્તમ માસની મૃગલા મૃગલીની કથાનું રસપાન કરીએ। એક નદીના કિનારે ગીચ જાળીમાં એક મૃગલો મૃગલી નામના હરણ રહે। બંને પશુ હોવા છતાં ઘણા સંતોષી જીવ। પાવન પુરુષોત્તમ માસ આવતા લોકોના ટોળા નદીએ નાહવા આવ્યા। કાંઠા ગોરમાની વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે,
આ જોઈને મૃગલા મૃગલીએ પણ વ્રત કરવાની ઈચ્છા થઈ। બંનેઓએ સંકલ્પ કર્યો, પણ નદીએ નાવા કઈ રીતે જવું? છેવટે ઉપાય શોધી કાઢ્યો કે નદીએ સ્નાન કરવા આવતા નરનારી સ્નાન કરીને જે ભીના વસ્ત્રો પાટ પર મૂકે ત્યારે એની નીચે ઊભા રહી જવું, એટલે સ્નાન થઈ ગયું ગણાય। આ રીતે મૃગલો મૃગલી પાટ નીચે ઊભા રહે, ભીના વસ્ત્રોમાંથી જે પાણી નીતરે એના વડે સ્નાન કરે। પુરુષોત્તમ મહિનામાં દાન કરવું પડે એટલે પછી વનમાં કુણું કુણું ઘાસ લઈ આવે અને ગાયને ખવડાવે। એમ કરતા પુરુષોત્તમ માસ પૂર્ણ થવા આવ્યો। છેલ્લા દિવસે ગાયને વાંચા ફૂટી અને એ કહેવા લાગી કે હે મૃગલા મૃગલી, તમે મારી ઘણી જ સેવા કરી છે। પુરુષોત્તમ વ્રતના પ્રભાવે તમને આ જન્મ જ માનવ અવતાર મળશે। આજે છેલ્લો દિવસ છે। રાતે સ્વયં પુરુષોત્તમ પ્રભુ કદમના વૃક્ષ નીચે પ્રગટ થશે। એ સમયે તમે બંને ગળે ફાંસો ખાજો। પ્રભુ તમને મૃગોમાંથી મનુષ્ય બનાવશે। મૃગલા મૃગલીની આંખમાં જળહળિયા આવી ગયા। પ્રભુના દર્શન સાથે મુક્તિ મળે એ કોને ન ગમે। રાતે ભગવાન પુરુષોત્તમ અચૂક સમયે પ્રગટ થયા। ચોપાસ જળહળતો પ્રકાશ છવાઈ ગયો। તરત મૃગલા મૃગલીએ ગળામાં ગાળિયો નાખ્યો, પણ પ્રભુએ હાથ લંબાવીને બંનેને રોક્યા અને બોલ્યા, આ તમે શું કરો છો? તમે અબોલ મૃગો પશુ હોવા છતાં મારું જે શ્રદ્ધા ભક્તિથી વ્રત કર્યું છે તેથી હું તમારા ઉપર પ્રસન્ન થયો છું, એટલે તમને આ યોનિમાંથી તારવા આવ્યો છું। આમ કહી પ્રસન્ન થયેલા પુરુષોત્તમ ભગવાને અમીના છાંટણા નાખ્યા કે તરત જ મૃગલો રૂપવાન રાજા બની ગયો અને મૃગલી રૂપાણી રાણી બની ગઈ। બંને હર્ષાળુ વેળ પ્રભુના ચરણમાં પડવા લાગ્યા। આમ વ્રતના પ્રભાવે મૃગલો મૃગલી મહામૂલો મનુષ્યનો અવતાર મળ્યો, રાજપાટ મળ્યા। જીવનભર સુખ ભોગવી બંને અંતકાળે સદેહ ગૌલોકમાં ગયા। જોઈ જાણીને જીવ વ્રત કરે કે અજાણીએ થાય, ફળ તેનું અવશ્ય મળે પ્રસન્ન પુરુષોત્તમ પ્રભુ થાય। હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મૃગલા મૃગલીને ફળ્યા એવું વ્રત કરનારા સર્વ ભક્તજનોને ફળજો। હવે આપણે ભગવાનનું ધ્યાન ધરી લઈએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। મધુરાષ્ટકમ અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વશનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુ મધુરો રેણુ મધુરો પાણી મધુરો પાદો મધુરો નૃત્ય મધુરમ સંખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ શમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગૃંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા શલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિ મધુરા સૃષ્ટિ મધુરા હદિલમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ અધરમ મધુરમ
वदनं मधुरं मधुरं हसितं मुदरं मधुरं हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरं श्री कृष्ण भगवान नी जय। मित्रों आवी ज पुरुषोत्तम मास की कथा सांभळवा माटे बेल सब्सक्राइब करो अने बेल आइकॉन जरूर दबाओ जेथी तमने वीडियो सौथी पहला मळी जाए।